आगे मकई ना सीण हो, मकई ना सीण गरमा गरम, मकई ना सीण गरमा गरम, मकई ना सीण गरमा गरम, मकई ना सीण हो आवाज मार बेटा, गरमा गरम हो गरमा गरम, मकई ना सीण गरमा गरम, मकई ना सीण गरमा गरम, मकई ना सीण हो, मकई ना सीण हो। अपना सब्सक्राइबर ने फॉलोवर आज के आजे तो भाई जो તમે જો લુણાવાડાના હોય ને તો સાહેબ આજે રડવું ના આવી જાય ને સાહેબ, આ વિડીયો બનાવવાનું બંધ કરી દો, રિયલમાં કહું છું। આ કારણ કે જે લુણાવાડાના એને તો ખાતું જ હોય। આજે એક મને મારા આપણે ઇન્સ્ટાગ્રામની અંદર છે ને 1.5 મિલિયન સુધી વિડીયોનો વ્યૂ ગયો છે, અને એ વિડીયોનો અત્યારે મને ભાઈ યાદ તાજી કરાવી। મકાઈના સીણો હો, મકાઈના સીણો ગરમા ગરમ, મકાઈના સીણો ગરમા ગરમ, મકાઈના સીણો ગરમા ગરમ, મકાઈના સીણો હો આવાજ માર બેટા, ગરમા ગરમ હો ગરમા ગરમ, મકાઈના સીણો ગરમા ગરમ, મકાઈના સીણો ગરમા ગરમ, મકાઈનો સીણો હો, મકાઈનો સીણો હો। com/modifoodie.com અત્યારે હું છે ને લુણાવાડા આવ્યો છું। લુણાવાડાની એક અહીંયાની જે વર્ષો જૂની જે એક રેસીપી છે કે જેને છીણ કહેવામાં આવે છે, મકાઈનું એક છીણ બનાવવામાં આવે છે, અને એ છીણ કેવી રીતે બને છે, ક્યાં મળે છે, બધું જ આજે તમારી સાથે મારે તમને બતાવવાનું છે। તો કેમ છો ભાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતા કૃષ્ણ। તો મને આ છીણ છે એ શું હોય છે, શું આ છીણ? એટલે મકાઈ જે હોય છે, રેગ્યુલર મકાઈ, દેશી મકાઈ, એને પહેલાં તો છીણે છે, એને છીણ બનાવી અને એની અંદર એને પહેલાં તાવડીમાં તેલ અથવા ઘીમાં શેકવામાં આવે છે। ત્યાર પછી એની અંદર દૂધ, ઘી, દૂધ ને ઘી, હા, એ દૂધ અને ઘીનું મિક્સર કરી, એટલે એની અંદર જ્યાં સુધી જેમ મેગી હોય, મેગીની અંદર પાણી નાખીને કેવું વરાળવું, એ જ રીતે આ છીણની અંદર દૂધ નાખવામાં આવે અને એને બાળવામાં આવે। અચ્છા, હા, અને ઘીને બી એ રીતે, પછી ડ્રાયફ્રૂટ્સ હોય છે એ અને થોડા મરી મસાલા, લીલું મરચું માત્ર અને આખા મરચા, આ રીતનું એની અંદર જે દેશી જે મસાલા છે એ નાખીને જ બનાવવામાં આવે છે। અને જે બહુ ફેમસ છે આ બાજુ, લુણાવાડા બાજુ, અને અમે લોકો મકાઈ ડોડાનું છીણ કહીએ છીએ, ઘણી જગ્યાએ આને દાણો પણ કહેતા હોય છે, દાણો, દાણો। આ કદાચ કોઈને ખાવા હોય તો કઈ જગ્યાએ આવવું પડે પહેલા? આ એકચ્યુઅલી અહીંયા આગળ આ ભાઈ વેચે છે લુણાવાડામાં, તો લુણાવાડા ગોધરા હાઈવે છે, એની વચ્ચે એક એમનું બોર્ડ છે પટેલ નાસ્તા હાઉસ કરીને, જે લુણાવાડામાં એન્ટ્રી લેશે ને એટલે એક આરબી કારનો શોરૂમ આવશે, એની બાજુમાં બધા ડોડાવાળા જે ડોડા વેચતા મકાઈ વેચે છે, બાફેલી શેકીને, એની બાજુમાં જ આ જગ્યા આવેલી છે। તો હવે અંદર છે ને રાજભાઈ આપણે બતાવીએ, તો એ કેવી રીતે બને છે આપણે બતાવશો અંદર? હા, આ તપેલ, આખું તપેલું ભરીને આ લોકો બનાવતા હોય છે, કેવું લાગે તમને આ મકાઈના છીણ વિશે કહેવાની વાત? બહુ સારી, બહુ સારી છે। આમ તમે ક્યાં ના? લુણાવાડા પ્રોપર। અચ્છા, તો આ ખાવાની ઈચ્છા થાય એટલે પહોંચી જાવ? હા, પહોંચી જાવ। આમ બીજી ક્યાં મળે કે નહીં મળે? ના, નહીં મળે, બીજે મળે પણ ટેસ્ટ નહીં આવે, ડેલી અહીં જ આવવાનું। આમનો ટેસ્ટ સારો? હા, ટેસ્ટ સારો। તમારે શું કહેવા દે? બસ એ ખાસ લોકો અહીંથી જ્યારે નીકળે ને ત્યારે ચોક્કસથી આ જગ્યાએ પસંદ કરતા હોય છે। આમ આનો સ્વાદ આમ ખીચડી ટાઈપ લાગતો હોય, મકાઈની આમ ખીચડી ખાતા હોય ને આમ, બિલકુલ કશું જેવું કહેવા જેવું નથી એમ ને। આ ઘરે બને કે નહીં તમારે? ક્યારે બનાવે પણ બને એવું નહીં ટેસ્ટ આવે, આવું નહીં આવે, સોડા આ ખરો। જીમિતભાઈ હવે મને કેવી રીતે બનતું હોય છે બતાવશો પહેલા? એટલે જો આ મેં તમને કીધું ને કે પેલું ડોડાના છીણને જ, જો આમની આટલી બધી મકાઈ છે, એ એ આવી રીતે છીણી નાખે, આ એમાં આ છીણ કરેલું છે, હા બરાબર, પછી એની અંદર આ આદુ છે, લસણ છે, એટલે આ બધા રીતના મસાલા નાખી અને આ લોકો મિક્સ કરી અને બનાવતા હોય છે। કોણ બનાવે માસી? તમને તમને આવડે બનાવતા? કાકા બનાવે ને। કેટલો ટાઈમ થાય બનતા? કલાક, બે કલાક? બે કલાક બને, એટલે મહેનત વાળું કામ કાજ છે, કારણ કે શું છે શેકે ને તો જ એનો ટેસ્ટ આવે, પછી જો કાચો રહે ને તો એટલું બધું મજા ના આવે। પછી આમાં જો તીખી મરચી, લીલી મરચ, એટલે બધું દેશી જ, બધું કઈ એની અંદર એવું નહીં, બીજા કોઈ એવા મસાલા ના આવતા હોય।
આપણે બેન છીણ તો મેં અમારા ત્યાં આગળ મળતી નથી, તો અહીંયા જે છીણ બનતી કેવી રીતે, તમે તો કદાચ ઘરે બનાવતા હોય, કેવી રીતે બનતી હોય? આપણે આ લીલા મકાઈ આવે ને એને છીણી કાઢવાનું છે, છીણી નાખવાનું, પછી પહેલા તેલ ગરમ કરવાનું છે, એમાં લસણના ટુકડા નાખવાના છે, સુકા મરચા, લવિંગ, મરી નાખો તો મરી, બરાબર, બધું શેકી નાખવાનું છે, બરાબર, એ થોડું શેકાય, એ વઘાર કરી દેવાનું, હા વઘાર માટે, પછી જીરું નાખવાનું છે, એ ફૂટી જાય બરાબર, એટલે લીલી જે મકાઈનો છીણ પાડ્યું છે એ અંદર નાખી દેવાનું, એને થોડીક વાર શેકવા દેવાનું છે, તેલમાં જ શેકવા દેવાનું, તેલમાં જ એકદમ શેકવા દેવાનું છે, પછી થોડું શેકાવા દેવાનું, એકદમ ફ્રાય થવા દેવાનું, થોડું ક્રન્ચી થવું જોઈએ, પછી બરાબર એ થાય એટલે પછી તમારે દૂધ નાખવાનું છે, દૂધ આવે, હા એમાં દૂધ આવે છે, અને તમારે ઘી નાખવું હોય તો ઘી બી નાખી શકો, આમાં ઘી પણ નાખતા હોય છે, પછી લીલા મરચા છે, લસણ થોડું ક્રશ કરી નાખી દેવાનું છે, બરાબર, એમાં નાખીને બધું શેકવાનું છે, થોડીક વાર ઉકળવા દેવાનું છે, ઉકળવા દેવાનું, સહેજ પાણી બી નાખવાનું, પણ થોડું વધારે નાખવું એટલે સારું રહે, બરાબર, એટલી જ રેસીપી છે. એટલે આને પણ મહેનત વધારે છે ને, આને શેકવામાં કલાક કલાક બે કલાક કે તો લાગે, અને શેકવા માટે તો મહેનત વધારે લાગે, અને આ કઈક બે પ્રકારના, એક તીખું બને અને મીઠું પણ બનતું હોય ને, એમાં તમારે પછી મીઠું બનાવવું હોય તો થોડીક મોરસ તમારે નાખવી પડે, વધારે મોરસ નાખવાનું, તો એમાં પછી આ મરચા બધું નહીં આવે, હા આવે પણ થોડુંક નોર્મલ આવે, અચ્છા વધારે ઓલું જ આવે, આટલું મસ્ત તમે બોલો છો, એક ટ્રીકમાં પૂરું થઈ ગયું, મને તો એમ થાય કે ક્યારે પૂરું થાય, મસ્ત. તમે અહીંયા શું બનાવો બીજું? હું મકાઈના ગોટા બનાવું છું, સેવ સળ બનાવું, ગોટા, હા મકાઈ ના, મકાઈ ના ગોટા, ઓહો આ મકાઈ ના ગોટા, આ મકાઈ ના છે, એક ડીશ મને આપી જ દ્યો, એક ડીશ મકાઈ ના ગોટા હું પહેલી વખત ખાવાનો, કેમ કે ગામે ગામ જાય ને અમે, કલ્ચર ફૂડ ને મજા અલગ છે, ત્યાં જ તમને મળતું હોય, આ છે મકાઈ ના ગોટા, આ મકાઈ ના ગોટા છે, લીલી મકાઈનું છીણ આવશે, લીલી મકાઈનું છીણ આવે, એમાં વલિયારી આવે, મરી આવે, અચ્છા આજે મકાઈ ઉપર ફૂલ પીએચડી થઈ રહી છે, પછી એની જોડે કઢી, વાહ. તો અમે આજે આ કેટલા રૂપિયાના કિલો, શું ભાવ છે? બરાબર 30 રૂપિયાના 100 ગ્રામ. સરસ, થેન્ક યુ, તમે મેં ટેસ્ટ કરી લઈએ ત્યાં સુધી. આજે એક મને મારા આપણે ઇન્સ્ટાગ્રામની અંદર છે ને 1.5 મિલિયન સુધી વિડીયોનો વ્યૂ ગયો છે, અને એ વિડીયોનો અત્યારે મને ભાઈ યાદ તાજી કરાવી. શું કહેતા હતા તમે? ઓલું ઓલું ખબર, ઓલું ગરમા ગરમ શીરો હો, ગરમા ગરમ શીરો હો, પછી એક એમાં છે ને એક વસ્તુ બોલતા હતા, મને એ મારા ઉપરથી વહી ગઈ હતી, મેં ઘણા લોકોને પૂછ્યું પણ મને પછી આજે ખબર પડી એનું આજે રહસ્ય આજે કોયલું છે. એમાં છેલ્લે એક બોલવામાં આવે છે, મકાઈનો સણો હો, મકાઈનો મકાઈનો સીણો હો, મકાઈનો સીણો હો. એટલે મેં કીધું મકાઈનો શીરો કે છે કે શું કે છે, લાગતું તો આવું જ, પણ આજે એનું રહસ્ય ખબર પડે અને હું આજે ખાવાનો છું. એનું નામ છે મકાઈનો શીરો, એટલે મકાઈનું છીણ, છીણ આપણે શીરો થી કીધું ભાઈ, હવે એ ભાઈની લઈમાં આપણે, હા મકાઈનો સીણો હો, મકાઈનો સીણો હો. અને ભાઈને હું ગોતું છું, જો કદાચ કોઈ ભાઈ એનો કોન્ટેક કરાવી આપતા હોય તો મારે ચોક્કસથી ભાઈને મળવું છે, અને પાછું એક રીલ બનાવી છે નવી એમની પોતાની અલગ જ, તો મને કોમેન્ટ કરજો 8029 8123 ઉપર ફોન કરજો, રાત્રે 12 વાગ્યા પછી ફોન કરજો રાજભાઈ. તો આ છે મકાઈનો જે આને ભૂલી જાઉં છું, છીણ, છીણ કહેવામાં આવે છે, છીણ, છીણ એટલા માટે કે આને છીણીને બનાવવામાં આવે છે. અને ખાતા પહેલાં મને છે ને જે આ બધી આ જે બે વસ્તુ હું પહેલી વખત લાઈફમાં ખાવાનો છું, મેં મારી લાઈફમાં આજ સુધી નથી ખાધું, અને આ છે પહેલો ભજીયા નથી હો, મકાઈના મકાઈના ભજીયા. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને કે જેને તો આવું બધું ગામે ગામનું મિસ કરતા હોય, મને તો કલ્ચર ફૂડ પહેલેથી પસંદ છે. ભાઈ હમણાં મને પૂછતા કે તમને કઈ ખાવાનું વસ્તુ ગમે, તો ભાઈને મેં એક જ વસ્તુ કીધું, મેં એને કલ્ચર ફૂડ, મને અહીંયા જે ગામમાં મળતું ને એ જ ખાવાની મજા અલગ છે. આપણે જે ગોટા બનાવીએ સેમ લોટ એ છે, પણ એની અંદર ચણાનો જે છીણ નાખવામાં આવ્યું છે, પણ ખબર જ નથી પડતી કે તમે આમાં
ચણાનું છીણ નાખેલું છે. તમે પણ ટેસ્ટ કરો, તમે પણ ચાલુ રાખવા જો. શું ખાશું આજે? ભજીયા, પટેલને પ્યારા ભજીયા. અને આ છે છીણ કે જેને ઉપર લીંબુનો રસ નાખીને ખાવામાં આવતું હોય છે. આપણા સબસ્ક્રાઈબરને ખવડાવો કે આજે તો ભાઈ જો તમે જો લુણાવાડાના હોય ને તો સાહેબ આજે રડવું ના આવી જાય ને સાહેબ, આ વિડીયો બનાવવાનું બંધ કરી દો. રિયલમાં કહું છું આ, કારણ કે જે લુણાવાડાના એને તો ખાધું જ હોય, એને ખાધું જ હોય. અને મને એવું લાગે ત્યાં સુધી મહિનામાં એકવાર સિઝનની અંદર દરેકના ઘરમાં આ વસ્તુ બનતું જ હોય. પણ સાહેબ આ અમારા ગુજરાતમાં બીજે ક્યાંય મળતું જ નથી. હું તો આખું ગામે ગામ ફેરો છું, મને આ આ વસ્તુ હજુ અહીંયા જ ગામમાં છે, હજુ બહાર પણ લગભગ નથી ગઈ. અહીંયા આ બાજુ બહુ પ્રચલિત છે, બહુ પ્રચલિત છે. મકાઈના દાણાને તો એક તો મીઠી તો હોય જ છે, પણ એને જે તેલમાં સાતડવામાં આવ્યું છે થોડી ક્રંચી પણ તમને લાગશે, પછી તીખાશ, મિર્ચી પણ છે, લસણ પણ છે અને દૂધ પણ છે. અને એક જાતનો એનો ટેસ્ટની વાત કરું ને તો તમને કદાચ એવું લાગશે કે હું ખીચડી ખાતો, મકાઈની ખીચડી કહી શકો તમે એને. નામ એટલા બધા થઈ ગયા છે, દાણો, મકાઈનું છીણ, તમે હમણાં નવું નામ આપ્યું મકાઈની ખીચડી, પેલા ભાઈએ નવું આપ્યું મકાઈનો છીણો, મકાઈનો છીણો. પણ સ્વાદની વાત કરું તો તમને તીખાશ વળી છે અને આમાં સ્વીટ પણ બને છે. આમાં મોરસ નાખી દો એટલે ખાંડ નાખી દો તમે તો એ ગળપણ વળી થઈ જાય, પણ મને એવું લાગે છે કે આ તીખા જેવી મજા નહીં. અને આ તો તમે કંઈક હિલ સ્ટેશન ઉપર ગયા હોય એ બોલે તમે કડિયાળા ડેમે અને ત્યાં બેન કાઢ્યું હોય સાહેબ, મજા આવી જાય. આનો સ્વાદ જ એવો છે ને ખાતા જ રહીએ સાહેબ, ફૂલ મજા આવી ગઈ. અને આજનો વિડીયો મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો. તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. બાકી મળીશ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળેખીને, મળશું ગામ ગીએ, નહીં મળી આ મેકરણ તે દી આ ધરતી દગી, હરિયમ તસ્ય જય માતાજી, જેવું જેમ કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. એમાં જે ઓલી મરચી નાખી છે ને ધીમે ધીમે અમે આમ સ્વેલો કરો છો ત્યારે ખબર તીખાશ પકડતી જાય છે, મજા આવે. આવજો અને ખાજો. આ સવારથી સાંજ સુધી મળતો હશે ને? હા, લગભગ સવારથી સાંજ સુધી જ મળે છે. આની બહુ જ મેથડ અલગ છે, પ્રોસેસ બહુ કલાક બે કલાક તો એની મહેનત કરવી પડતી હોય છે ત્યારે બનતું હોય છે. તો આવી રીતના જોતા રહેજો અને ખાતા રહેજો.